પિંકી, આજે હું બહુ ખુશ છું. ખબર છે, મને હેરાન કરવા વાળો વિજય આજે મારી સામે હાથ જોડીને એને બદલવા માટે થેન્ક્સ કહીને ગયો છે. આપણને હું જિંદગીભર નહીં ભૂલી શકું, એટલે જ કહું છું, જો મન ઈચ્છે તો તમે કંઈ પણ કરી શકો છો. કોલેજની દરેક મુશ્કેલીઓને દૂર કરવા માટે થેન્ક્સ. હેલો. હેલો ગીતા, વિજય વાત કરું છું. એક મિનિટ વાત કરી શકું પ્લીઝ? હા, વાત કરી શકે છે, એના માટે પ્લીઝ કહેવાની જરૂર નથી. અરે વિજય, વિજય તું કેમ રડી રહ્યો છે? મેં જે ભૂલો કરી છે એ મને જીવવા નથી દેતી ગીતા, હું શું કરું? અરે હવે એવું પણ શું થયું? જો ગીતા, મારા જીવનમાં મને સૌથી વધારે પ્રેમ કરનાર મારા પપ્પા છે. હું એમનું સન્માન કરું છું અને હું એમનાથી સૌથી વધારે ડરું છું. મારા પપ્પા મારા માટે મારો જીવ છે ગીતા. મારા પપ્પા મિનિસ્ટર સૂર્યપ્રકાશે આજે મારી સાથે વાત કરવાનું છોડી દીધું છે ગીતા. એવું કેમ? ગુસ્સામાં મેં એમના માન સન્માનને ઠેસ પહોંચાડી, એટલા માટે. તું તો હવે બદલાઈ ગયો છે ને? હું બદલાઈ ગયો છું એ તો તું સમજી જ ગઈ છે ને, પણ એમને હજુ સુધી આ વાત નથી સમજાઈ. એ દિવસે તમારા ઘેર આવીને મેં મારા પપ્પા સામે માફી માંગી ને ગીતા, પછી પપ્પા ઘેર નથી આવ્યા. એ મારો ચહેરો જોવા નથી માંગતા, મારા જેવાનું ઘરમાં આવવું પસંદ નથી, એટલા માટે એ મને માફ નથી કરતા. એ મને ક્યારે માફ નહીં કરે ગીતા. એમનું નામ લઈને મેં જે પણ કંઈ કર્યું છે એ ભૂલી નથી શકતા ગીતા. એટલે ઘેર આવવાના બદલે ફાર્મ હાઉસમાં જઈને રહે છે. મમ્મા સાથે પણ વાત નથી કરતા એ, મામાને પણ ફાર્મ હાઉસમાં આવવા જ નથી દેતા. હું ફોન કરું છું તો ઉઠાવતા નથી. હું બદલાઈ ગયો છું કહું છું, છતાં તેમને વિશ્વાસ નથી. મારી મમ્મા બહુ રડે છે. તારા કારણે તારા પપ્પા ઘેર નથી આવી રહ્યા એવું કહીને એ મને વઢી રહી છે, મને દૂર રાખે છે. હું બદલાઈ ગયો છું એ વાત મમ્માએ માની લીધી. અન્યાય કર્યો છતાં તું માની, આખી કોલેજ માની ગઈ ગીતા. પણ આ વાત મારા પપ્પા નથી માનતા, હું શું કરું? હું શું કરું ગીતા? સાંભળ વિજય, તું સીધો તારા પપ્પા પાસે જા, વાત કર. એ બહુ સારા માણસ છે, એ તને જરૂર માફ કરી દેશે. તું અત્યારે જ એમની પાસે જા. હું જઈશ, વાત પણ કરીશ, જો તો પણ એ નહીં માન્યા તો તને એક કોલ કરીશ. મારા પપ્પા સાથે વાત કરીશ ને, મારા વિશે પપ્પાને કહીશ ને તું. ખાલી આ એક મદદ કરી દે મને ગીતા, પ્લીઝ. હું જરૂરથી વાત કરીશ, તું પહેલા તારા પપ્પા પાસે જા. તું આમ હારી જઈશ તો કેવી રીતે ચાલશે? અરે જે કઈ થયું એને કોઈ આટલું મન પર થોડું લે.
દરેક સમસ્યાનો આપણે મળીને સામનો કરવાનો છે એવું કહેતી હતી, પણ આજે તું જ ખાવા પીવાનું છોડીને બેઠી છે. આ રીતે તો તારી તબિયત બગડી જશે. છોડો, મારા પરથી તમારો વિશ્વાસ જ ઉઠી ગયો છે. તબિયતનું ધ્યાન રાખીને હું શું કરું? ભાનુ, હું પ્લીઝ, તમે કંઈ જ કહેશો નહીં. તમે મારી સાથે આંખ મિલાવીને જોયું નથી, મારી વાતનો સરખો જવાબ આપ્યો નથી. તમારી પીડા શું છે હું સારી રીતે જાણું છું. એ જ ને કે મેં વિજયને સારી રીતે ઉછેર્યો નથી, હેને? વિજયને નલાયક બનાવવા પાછળ મારો બહુ મોટો હાથ છે. ભાનુ, એવી વાત નથી. પ્લીઝ, તું આવી વાતો ન કર. તો પછી હું શું બોલું? બોલો, હું ખરેખર સાચું કહું છું કે તમારા દીકરાને બગાડવાનો મારો બિલકુલ ઈરાદો નહોતો. ભાનુ, તારી જાતને સંભાળ. તમે જ કહો, શું મેં વિજયને એક માની જેમ પ્રેમથી નથી ઉછેર્યો? એની પાછળ મારી બધી જ મમતા, મારો પ્રેમ ખોટું છે? એની ખુશી માટે એનું ગમતું કરવા દીધું તો મેં શું ખોટું કર્યું? અરે, એક માં વિનાના દીકરાને હું વડીશ તો એને ખોટું લાગશે એવું વિચારવું શું ખોટું હતું? ભાનુ, આ રીતે તારી જાતને દોષ ન આપ. મને તો એવું થાય છે હું મરી જઉં. જો તમે દુખી થાઓ તો એનું કારણ હું જ છું, મને એવું લાગે છે. મને બહુ જ ખરાબ લાગે છે. આખું ઘર ખાવા દોડે છે, હું શું કરું? ભાનુ, પ્લીઝ, તારી જાતને સંભાળ. પ્લીઝ, થોડી વાર મને એકલી રહેવા દો. મારું દુઃખ ઓછું થશે કે હું મરી જઈશ મને નથી ખબર. તમે મને દિલાસો ના આપો. મેં તમને દુઃખ પહોંચાડ્યું છે, બહુ જ દુઃખ પહોંચાડ્યું છે. જોયું ને પિંકી, તે જમાનો કેવો બદલાયો છે. મને ડરાવનારો વિજય ડરીને મને કોલ કરે છે. જ્યારે મારો પરિવાર રસ્તા પર આવી ગયો હતો ત્યારે હું એની પાસે ગઈ હતી, અને આજે એની ફેમિલીમાં પ્રોબ્લેમ ચાલી રહી છે એટલે એ ફોન કરીને મને કહી રહ્યો છે કે હું એના પપ્પા સાથે વાત કરું. મને રિક્વેસ્ટ કરી રહ્યો છે. આટલું બધું થઈ જશે મેં નહોતું વિચાર્યું, પણ આજે મને ખરાબ લાગી રહ્યું છે. અમારી પ્રોબ્લેમ્સને દૂર કરો એવી મેં વિજયના પપ્પાને હાથ જોડીને વિનંતી કરી હતી, અને એમણે મારા ઘર સુધી આવીને આપણી મુશ્કેલીઓ દૂર કરી. પણ આજે એમનો પરિવાર મુશ્કેલીમાં છે. આ બધાનું કારણ હું છું, તો તું શું કહે છે? તું ક્યાં કઈ બોલવાની છે? હું જાણું છું પ્યારી પિંકી, ઉલટું તું તો એમ કહીશ કે એ લોકોના કર્મોની સજા મળી, પણ જે પોતાની ભૂલ માની લે એને સજા ના મળવી જોઈએ. આ તો મારા વિચાર છે. જો વિજયના પપ્પા એની સાથે વાત કરવાની ના પાડશે તો વિજય પાછો મને કોલ કરશે. પ્લીઝ, મારા પપ્પાને મનાવ એમ કહેશે. તો હું ત્યાં જઉં કે નહીં? કોઈ જવાબ નથી ને તારી પાસે? ના બોલીશ, પણ મારો નિર્ણય સાંભળી લે. જો એવી પ્રોબ્લેમ આવશે તો હું વિજયના પપ્પા પાસે જરૂર જઈશ, એમની સાથે જરૂર વાત કરીશ. જ્યારે પણ સારું કામ કરવાની તક મળે તો ના નહીં કહેવાની. બિચારા, વિજયના પપ્પા ક્યાં જતા રહ્યા હશે? એના પર મારી વાતોની ખૂબ જ ઊંડી અસર થઈ છે સિતારા. એણે મારા પ્રેમનો ફાયદો ઉઠાવ્યો છે એવું વિચારીને એ પોતાને દોષ આપી રહી છે. બિચારી વિજયની ભૂલોને પોતાની ભૂલ માનીને પોતાને જ સજા આપી રહી છે.